ફક્રમ સેરસિયા, આજે આપણે ફર્સ્ટ યર ના કોમન સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર એક આઈએમપી થિયરી, એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર વિશે આપણે ચર્ચા કરીશું. તે વારંવાર પૂછાય છે 7 માર્ક્સ માં કે એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. સર્કિટ ડ્રો કરી છે, ઓકે, કેપેસિટર કનેક્ટ કરેલું છે વિથ સપ્લાય વોલ્ટેજ વી. ઓકે, જ્યારે કેપેસિટર છે, કેપેસિટર શું કરે? આપણને બધાને ખબર છે કે ટોટલ વર્કડન શોધવું હોય તો આપણે નાનું નાનું વર્કડન હોય એનું ઇન્ટીગ્રેશન કરીએ તો આપણને શું મળી જાય? ટોટલ વર્કડન. એ જ આપણે શોધવાનું છે અહીંયા. તો હવે મારી રિક્વાયરમેન્ટ છે ડીડબલ્યુ શોધવાની. તો આટલી તો મને ખબર છે કે ડબલ્યુ એટલે વી ક્યુ હોય, વર્કડન, વોલ્ટેજ અને ચાર્જ. મારી રિક્વાયરમેન્ટ અહીંયા શેની છે? ડીડબલ્યુ. તો અહીંયા ડીડબલ્યુ કરું છું. સપ્લાય વોલ્ટેજ તો છે, તો એમને એમ રહેશે, તો ચાર્જ સ્મોલ થશે, ડી ક્યુ. આગળ વધીએ. હવે ક્યુ એટલે શું હોય તો બધાને ખબર છે, ક્યુ એટલે સીવી. ક્યુ એટલે શું થાય? સીવી. સી ને બહાર કાઢી લઉં છું, તો સીવી ડીવી. તો ડીડબલ્યુ ની વેલ્યુ મળી ગઈ કઈ? સીવી ડીવી. ક્યાં મૂકશો? આ સમીકરણમાં મૂકે. ડબલ્યુ બરાબર સીવી ડીવી. સી બહાર કાઢી લો. ઇન્ટીગ્રેશન વી ડીવી. ઇન્ટીગ્રેશન વી ડીવી હોય તો શું હોય? વી સ્ક્વેર બાય 2. એ આપણે જોતું હતું કે એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર ઇન હાફ સી વી સ્ક્વેર. ફરી એક વખત કહી દો, સર્કિટ ડ્રો કરો, ડિસ્ક્રિપ્શન લખો કે કેપેસિટર વિથ કનેક્ટેડ વિથ ધ સપ્લાય વોલ્ટેજ વી. એનર્જી સ્ટોર્ડ કરવાની હતી તો કે ટોટલ વર્ક ડન બરાબર સ્મોલ ઇન્ટીગ્રેશનમાં કરીને ટીડબલ્યુ. તો હવે ડીડબલ્યુ પહેલાં શોધવાનું હોય તો ડબલ્યુ બરાબર વી ક્યુ. તો ડીડબલ્યુ બરાબર વી ડી ક્યુ. અહીંયા પછી ખબર હોવી જોઈએ ક્યુ એટલે શું હોય? સીવી. સી ને બહાર કાઢી લો, કોન્સ્ટન્ટ સીવી ડીવી. આ વેલ્યુ ત્યાં પુટ કરો, સીવી ડીવી. સી બહાર કાઢો, વી ડીવી. ઇન્ટીગ્રેશન વી ડીવી હોય તો વી સ્ક્વેર બાય 2. ડબલ્યુ વર્કડન બરાબર વન હાફ સીવી સ્ક્વેર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વધુ ગમ્યું હોય તો શેર કરો, એનાથી પણ વધુ ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરો. અને જો તમારે મોર ડિટેલ જોતી હોય તો તમે અમારા એન્જિનિયરિંગ ક્લાસીસ, ડિગ્રી, ડિપ્લોમા, બીએસસી અવેલેબલ છે ગાંધીનગર સેક્ટર 22 અને સેક્ટર 6A ની અંદર. તમે કોન્ટેક્ટ કરી શકો છો 9825799458 એક્સેલ એકેડમી સિન્સ 2009. થેન્ક યુ.